ओम नमो नारायण। हूँ અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। આજે આપણે બનાવશું મેથીના ગોટા, જેને આપણે મેથીના ફૂલવડા પણ કહી શકીએ છીએ। મેથીના ગોટા બનાવવા માટે આપણે આ 1.5 કપ મેથી લીધી છે, જે આપણે આ રીતે ઝીણી ઝીણી સુધારીને ધોઈ નાખી છે, અને થોડીક આપણે લીલા ધાણા લીધા છે। 2 કપ આપણે ચણાનો લોટ લીધો છે, મીઠું સ્વાદ પ્રમાણે થોડાક આપણે મીઠા સોડા લીધા છે, અને લીંબુનો રસ લીધો છે આપણે 1.5 ચમચી જેટલો। 1 ચમચી આપણે તીખા લીધા છે આખા, 1/2 ચમચી આપણે આદુની પેસ્ટ લીધી છે, અને 1 ચમચી આપણે લીલા મરચાંની પેસ્ટ લીધી છે। 1 ચમચી આપણે આખા ધાણા લીધા છે, અને 1/2 ચમચી આપણે વરિયાળી લીધી છે। તેલ જોઈશે આપણે ગોટા તળવા માટે, અને પેસ્ટ બનાવવા માટે આપણે પાણી જોઈશે। પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેશું, એટલે આપણે બેટર બનાવીએ ત્યાં સુધીમાં તેલ આપણું ગરમ થઈ જાય। તેલ આપણે મૂકી દીધું છે, હવે આપણે લોટને ચારી લેશું। લોટ હંમેશા આપણે ચારીને જ લેવાનો। બધો લોટ આપણે ચારી લેશું। આ લોટ આપણે ચારી લીધો છે બધો, હવે એને આપણે સાઈડ પર રાખી દેશું, અને આપણે આમાં આખા મસાલા થોડાક વાટી લેશું। આ તીખા અને ધાણા અને વરિયાળી, આ બધું આપણે થોડું થોડું વાટી લેશું, એકદમ ઝીણું નહીં પણ થોડું થોડું, અધકચરું। આ રીતે જ ખાંડવાનું છે, ને મિક્સરમાં તો એકદમ ભૂકો થઈ જાય, એટલે ખાંડણીમાં આ રીતે આપણે વાટી લેવાનું। આ રીતનું આપણે વાટવાનું છે। હવે આને આપણે આ લોટમાં નાખી દેશું। આ રીતે મિક્સ કરી લેશું। હવે આપણે આમાં આ લીલા ધાણા નાખી દેશું, અને મેથી નાખી દેશું। મેથી આપણે જે રીતના નાખવી હોય એ રીતના આપણે નાખી શકીએ। આપણે આટલી નાખશું, પછી જરૂર પડશે તો વધારે નાખશું। હવે આપણે આમાં મરચાંની પેસ્ટ છે એ નાખી દેશું, ને આ આદુ નાખી દેશું। અને મીઠું નાખી દેશું સ્વાદ પ્રમાણે। આ બધું આપણે મિક્સ કરી લેશું, જરૂર પડશે તો આપણે મેથી વધારે નાખશું। આ રીતે એકદમ હાથથી મિક્સ કરી લેવાનું। જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી નાખતા જશું। આપણે 1 કપ પાણી ભર્યું છે, જોઈએ એ પ્રમાણે આપણે નાખશું। આ રીતે આપણે થોડું મિક્સ થઈ જાય પછી આપણે એમાં સોડા નાખશું,
આ મીઠા સોડા છે એ આપણે આમાં નાખી દઈશું. એની ઉપર આપણે થોડોક લીંબુનો રસ નાખશું, થોડુંક આપણે તેલ નાખશું. બધું આપણે આ રીતે મિક્સ કરી લઈશું એકદમ. હજી આપણે આમાં થોડુંક પાણી નાખશું, થોડું થોડું કરી પાણી આપણે નાખવાનું, કેમકે ઢીલું થઈ જાય એના કરતાં આપણે જોઈએ એ પ્રમાણે પાણી નાખવાનું. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. હજી આપણે આ જાડું છે તો હજી થોડુંક પાણી આપણે નાખશું. આ રીતે એકદમ મિક્સ કરી લેવાનું. આપણે એમ લાગે તો લોટ નાખવાનો, મેથી વધારે લાગે તો પાટલી મેથી આમાં સારી લાગે છે. બે કપમાં આપણે એક કપ મેથી નાખી છે. આમાં આપણે ખાંડ નાખવી હોય તો પણ નાખી શકીએ, પણ અમારા ઘરમાં ખાંડવાળું ઓછું ખાય છે એટલે મેં નથી નાખી. આ રીતે આપણે પાડી શકીએ ગોટા, એવું ખીરું જોઈએ આપણે. તેલ આપણે ચેક કરી લઈશું થોડોક લોટ નાખીને. તેલ આપણું ગરમ થઈ ગયું છે, લોટ નાખીએ એટલે તરત ઉપર આવવો જોઈએ. આ રીતે ગેસ હવે આપણે ધીમો કરી દઈશું. હવે આપણે આમાંથી આ રીતે ગોટા પાડશું. ગેસ એકદમ ધીમો કરી દેવાનો, તેલ ગરમ થઈ જાય એટલે. આ રીતે એને તળાવવા દેશું થોડી વાર. આપણે તેલ ગરમ થઈ જાય એટલે ધીમો કરી દેવાનો, ધીમા ગેસ એને આ રીતે તળાવવા દેવાના. હવે આપણે એને કાઢી લઈશું. આને આપણે પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે આપણે બધા ગોટા બનાવી લઈશું. આ આપણે ગોટા બનાવી લીધા છે, હવે આપણે એને સર્વ કરી લઈશું. આ એક પ્લેટ લીધી છે, એમાં આપણે સર્વ કરીશું. અને આપણે
કેચપ સાથે સર્વ કરીશું. એક આપણે તોડીને જોઈ લેશું અંદરથી. એકદમ સરસ આપણે અંદરથી પોચા એકદમ બન્યા છે. તૈયાર છે આપણા મેથીના ગોટા. જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ મેથીના ગોટા.